અરવલ્લી માં 8500 હેક્ટર કરતા વધુ જમીનમાં મકાઈની વાવણી થઈ છે, પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવતા મકાઈમાં પાનખાવ નામની ઈયળ પડતા ખેડૂતો ત્રસ્ત બન્યા છે. મકાઈમાં નવા ફૂટી રહેલા ડુંડા એટલે કે ડુંખમાં છુપાઈ રહેલી પાનખાવ ઈયળ પાકનો સફાયો કરતી હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાથે જ ખેડૂતોએ પાકને બચાવવા માટે મોંઘી જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે. અત્યારે હાલમાં અમે મકાઈનું લગભગ 5 વીઘાની અંદર વાવેતર કરેલ છે, જેમાં ઈયળનો ઉપદ્રવ ઘણો બધો વધી ગયો છે. લગભગ 3 થી 4 વખત દવા છાંટવા છતાં પણ એ ઈયળ પાછી આવી જ જાય છે. એટલે સરકારને રજૂઆત છે કે એક ખેતી વિભાગ દ્વારા ખેડૂતો માટે આવી એક સારી ગાઈડલાઇન્સ બહાર પાડી અને આ ખેતીમાં નુકસાન થતું અટકાવવા જરૂરી માર્ગદર્શન કે કેમ્પ કરી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે એ અમારી રજૂઆત છે. મકાઈનો પાકનું બહોળા પ્રમાણમાં રવિ સિઝનમાં જે વાવેતર થાય છે અને હાલની પરિસ્થિતિમાં જે વાતાવરણના ફેરફાર અને વાદળછાયું વાતાવરણ એના કારણે જે ઈયળનો ઉપદ્રવના જે સમાચાર છે એ અંદર સંદર્ભે ખેડૂતોને જણાવવાનું કે મકાઈ પાકની અંદર મુખ્યત્વે ગાભમારાની ઈયળ, લીલી ઈયળ અને પલ આર્મીવર્મ એવી 3 પ્રકારની ઈયળોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. એટલે ખેડૂતોને જે પણ પ્રકારની ઈયળનો ઉપદ્રવ હોય તે પ્રકારે એના નિયંત્રણના પગલાં લેવા જોઈએ. ખાસ કરીને જે ગાભમારાની ઈયળ છે અને લીલી ઈયળ એ બંને બહુભૂજી પ્રકારની જીવાત છે અને એક કરતાં વધુ પાકોની અંદર પણ એ આવે છે.